કેશોદમાં શ્રી બ્રહ્મ સર્વી સોશિયલ ફિરમ દ્વારા ખુલ્લી આંખનું સ્વપ્ન એ ટાઇટલ નીચે સંજય રાવલના સેમિનારનું ભવ્ય આયોજન થયું. માણસ માત્રના જીવનમાં કંઈક બનવાની તમન્ના હોય છે અને તે વિશે અનેક સ્વપ્ન તે જોતા હોય છે, ત્યારે આ સ્વપ્ન કેટલા સાકર થવા તેમની મહેનત અને પુરુષાર્થ પર આધારિત હોય છે. ત્યારે આવી જ એક વાત લઈને લોકોને પોતાના સ્વપ્ન સુધી લઈ જવા માટે ગુજરાતના જાણીતા ચિંતક અને વિચારશીલ વ્યક્તિ કે તેઓના માર્ગદર્શક થઈ અનેક લોકો પોતાના સ્વપ્નની મંજિલ સુધી પહોંચી શકે છે તેવા હજારો લોકોના હૃદય સમ્રાટ શ્રી સંજય રાવલ કેશોદમાં સૌ પ્રથમવાર સ્વપ્નનું વાવેતર કરવા માટે કેશોદના જીડી વાસાણી વિદ્યાલય મહેશનગર ખાતે સેમિનાર યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગોવિંદ હડિયા, જેડીએસ ટીવી, કેશોદ. આજે કેશોદ આવ્યો છું પહેલી વાર. આખા ગુજરાતમાં લગભગ 700 શહેરોમાં ફર્યો છું, પણ કેશોદ પહેલી વાર આવ્યો. આજે અહીંયા શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત ઘણી બધી સંસ્થાઓએ સાથે મળી અને શ્રી બ્રહ્મ સર્વિસ સોશિયલ ફોરમ દ્વારા એક સરસ મજાના ભયમુક્ત જીવનનું આયોજન વિષય પર કરેલું. એમાં મેં કેશોદના લોકો સાથે વાતચીત કરી. આટલા નાના ગામમાં મને એમ કેટલા લોકો આવશે, પણ બહુ બધા લોકો આવ્યા છે અને સરસ મજાની વાતો આજે કરી છે. એજ્યુકેશનમાં જ્યાં સુધી બદલાવ નહીં આવે ત્યાં સુધી ભ્રષ્ટાચાર દૂર નહીં થાય, ગંદકી દૂર નહીં થાય અને સરકારો કોઈ પણ આવશે પણ માણસને કોઈ ફાયદો નહીં થાય. એટલે એજ્યુકેશનમાં ધરમૂળમાંથી ફેરફાર કરવાની વાત હું કરી રહ્યો છું અને એના માટે મેં મારું જીવન સમર્પિત કર્યું છે. એ માટે આજે અહીં આવ્યો હતો. ખૂબ જ મેં આનંદ કરી. ફરીથી સ્પેશિયલી શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમના ટ્રસ્ટીઓ અને બ્રહ્મ સર્વિસ સોશિયલ ફોરમના તમામ ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.